સેન્ડવિચ બનાવ્યા? સેન્ડવિચ? અથાણામાંથી ગોળકેરી સેન્ડવિચ બનાવ્યા છે. ગોળકેરી સેન્ડવિચ? યસ. આ કેવું લાગે? તું ખાઈશ ને એટલે તને એમ થશે કે હમણાં જે સ્ટાર્ટર ખાધું ને એ જ રીતે આ સેન્ડવિચ પણ એટલી જ ટેસ્ટી છે. ઓકે, તો પછી ખાસિયત શું છે આની? જો, એક તો ખાટું અથાણું હોય તો એની અંદર વળિયારીનો એના બધાનો ઉપયોગ નથી થતો હતો, પણ ગળ્યા અથાણાની અંદર આ બધું વપરાતું હોય છે. વળિયારી છે, મરી છે, આખા મરી નખાતા હોય છે, એટલે એનાથી એની ફ્લેવર એક તો બહુ સરસ આવે. અને બીજું કે આની અંદર જે પણ આપણે સામગ્રી વાપરીએ છીએ ને એ ખૂબ ઓછી સામગ્રીમાંથી આપણે સ્ટફિંગમાં પણ વાપરીશું અથાણું, અને સાથે સાથે એનું સ્પ્રેડ બનાવવાનું છે ને એમાં પણ અથાણું વપરાશે. બંનેમાં એટલે ઉપયોગ પણ સારા એવા પ્રમાણમાં થશે. ઓકે, તો પછી શરૂ કરીએ. હા, એના માટે સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવી લઈએ. બે મીડિયમ સાઇઝના બટેટા બાફી, છોલી અને પછી માવો કરેલા છે. હવે આની અંદર આપણે ગળ્યા અથાણાનો ઉપયોગ કરવાનો છે, એટલે લગભગ 3 મોટી ચમચી જેટલું ગળ્યું અથાણું એની અંદર ઉમેરીશું. અને આ વાનગીની અંદર આપણે કેરી છે, ગુંદા છે, એવું કશું જ કાઢવાની જરૂર નથી. જો ગુંદાનો ટેસ્ટ તમને ન ભાવતો હોય તો એ કાઢી શકાય, પણ અત્યારે મેં કશું જ કાઢેલું નથી. ઓકે, કેરીના ટુકડા પણ એમનામ જ રહેવા દીધા છે. તો ઘણા લોકો ખારેક ને એવું પણ નાખતા હોય છે અંદર, તો ચાલે? ચાલે. ઓકે, સરસ લાગશે એનો સ્વાદ પણ. હા, 1 મોટી ચમચી લીલા ધાણા ઉમેરીએ છે, ઝીણા સમારેલા, અને સહેજ જ મીઠું ઉમેરવાનું છે, કારણ કે અથાણાની અંદર મીઠું છે જ. કોઈ પણ અથાણા તમે વાપરતા હોય તો એની અંદર મીઠાનું પ્રમાણ હંમેશા આગળ પડતું જ હોય. બરાબર મિક્સ કરી લઈએ. ઓકે, તો અત્યારે જેમ તમે ગળ્યું અથાણું લો છો એવી જ રીતે આપણે ચણાનું અથાણું બનાવતા હોય, કેરીનું, પછી બીજું જે પંજાબી સ્ટાઇલનું અથાણું હોય, એ રીતે જુદા જુદા અથાણાનો ઉપયોગ કરીને જુદી જુદી ફ્લેવર્સ કરી શકીએ. ઘણી બધી રીતે અલગ અલગ અથાણાનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે તે અત્યારે કીધું કે મેથી ચણાનું અથાણું હોય તો એનો ઉપયોગ પુલાવમાં બહુ જ સરસ રીતે થઈ શકે, કે તમે ડુંગળી ટામેટાને એ સાતળી લો અને પછી એની અંદર અથાણાનો જે મસાલો હોય એ મિક્સ કરી દો, અને ચણા થોડીક વાર અલગ કાઢી લો, મેથી અને મેથીનો જે મસાલો છે એ બધું તે સાતરી લો, ચણા ઉમેરી દો અને પછી રાઈસ ઉમેરી દો બાફેલા, તો પુલાવ બહુ સરસ તૈયાર થાય છે. એટલે એ વિચારવાનું કે કયું કોમ્બિનેશન સરસ લાગશે. હા, ઓકે. કારણ કે જો હવે આની અંદર સેન્ડવિચની અંદર આપણે અત્યારે ગળ્યા અથાણાનો ઉપયોગ કરીએ છીએ. ગળ્યા અથાણાની અંદર ગોળનું પ્રમાણ હોય, ગોળ અને ખાંડ જે વપરાતું હોય એનું પ્રમાણ આગળ પડતું હોય. હવે એના લીધે તમે જે વાનગી બનાવો છો એનું ટેક્સચર પણ તમારે જોવું જરૂરી છે, કે આ બટેટાની અંદર જો આપણે વધારે પ્રમાણમાં ખાટું અથાણું ઉમેરીએ તો ખાટો સ્વાદ વધી જાય, અને ગળ્યું અથાણું ઉમેરીએ તો બરાબર છે કે ચલો એ થોડું ઢીલું થઈ જશે મિશ્રણ, તો સેન્ડવિચના અંદર પૂરણમાં વાપરીશું તો એ બરાબર કામ લાગી જશે. પણ આ જ વસ્તુને તમારે જો સમોસાની અંદર ભરવું હોય તો પાછું મિશ્રણ ઢીલું પડી છે. રાઈટ, એટલે આ વસ્તુ વિચારવી પણ ખાસ જરૂરી છે. ઓકે, સેન્ડવિચનું પૂરણ તૈયાર થઈ ગયું. જો હવે સ્પ્રેડ બનાવવા માટે અથાણાનો રસો લઈએ છીએ. આની અંદર કેરી, ગુંદા, ખારેક એ બધું હોય એ બધું રિમૂવ કરી લેવાનું. બરાબર, 5 કપ અથાણાનો રસો લઈએ છીએ. અને એની સાથે 2 મોટી ચમચી કેચઅપ લઈશું. કેચઅપ અને અથાણાનો રસો સ્પ્રેડમાં બહુ જ સરસ લાગે છે. આ બંનેને મિક્સ કરી લઈએ. અથાણાનો મસાલો વાપરેલો છે, રસો વાપર્યો છે, એટલે એની અંદર મસાલા તો બધા જ છે, આગળ પડતા જ હોય છે, એટલે કંઈ જ ઉમેરવાની જરૂર નથી. બરાબર, સ્પ્રેડ પણ તૈયાર થઈ ગયું. હા, બ્રેડની સ્લાઇસ લઈએ છીએ, ટ્રીમ નથી કરતા, એની સાઇડ્સને કટ નથી કરતા, એમનામાં જે સ્પ્રેડ બનાવેલું છે એ લગાવીએ. આ તો એટલી ઝડપથી બની જાય કે અત્યારે જ ઈચ્છા થાય કે ચા કે કોફી સાથે ખાવી છે, તો ઘરમાં બ્રેડ હોય ને બાફેલા બટાકા હોય તો થઈ જ જાય, એકદમ તરત જ ફટાફટ થઈ જાય. હવે જે પૂરણ બનાવેલું છે એ મૂકીએ. તો આમાં આપણે કોઈ શાક ઉમેરી શકીએ? હા, ઉમેરી શકાય છે. જેમ કે વટાણા છે, પછી ગાજર છે, ઓકે, ઝીણી સમારેલી કોબીજ છે, એ પણ ઉમેરી શકાય છે. ડુંગળીની રીંગ મૂકીએ છીએ, અને સાથે ઝીણા સમારેલા કેપ્સિકમ લઈએ છીએ. મકાઈ સારા લાગે? મકાઈ પણ સરસ લાગશે. બીજી સ્લાઇસ પણ સ્પ્રેડ લગાવી દઈએ. कवर कर दई पछी हलवा हाथे एने दबावी लईशुं। आ सैंडविच ने आपणे ग्रील करवानी छे एटले ग्रील पेन नी अंदर बटर लई लईए। ओके वाह बन्ने साइड थी सरस क्रिस्पी थाय त्यां सुधी एने शेकावा दईशुं। यस ब्रेड नी उपर बटर लगावी दईए। एक साइड थी सरस क्रिस्पी थई गया छे फरावी लईए। बीजी साइड थी पण आटली सरस क्रिस्प थवा दईए। हाँ बीजी साइड पण चेक करी लईए। सरस क्रिस्पी तैयार थई गई छे। हवे आने कापी लईए। आने खाधा पछी विचारू पड़े कि आमां शेनो उपयोग थयो छे। फेमिलियर तो छे टेस्ट पर ख्याल ना आवे एक ज बाइट मां। हां पण एकवार खाधा पछी वारंवार खावानुं मन जरूर थाय पाक्कू। हवे आने सर्विंग प्लेट मां लई लईए। हमें जस्ट सैंडविच नी जेम सर्व करवानी जगह आपणे एने चाटना फॉर्म में सर्व करीए। वाव धाणा नी चटनी लईए छे, झीणी समारेली डूंगळी लईए छे, थोड़ी सेव लईए, लाल चटनी छे लसण अने लाल मरचानी कोन में भरेली छे अने साथे गळ्यु दही छे ए पण कोन में भरीने राख्यु छे। क्या बात है। लुक जोईने कोईने पण ख्याल नहीं आवे के आनी अंदर अथाणानो उपयोग थयेलो छे। यस एकदम टेस्टी अने टेम्पटिंग एवी गोळकेरी सैंडविच तैयार छे। सुपर्ब। यस मन थई ज गयुं छे ने तमने आ सरस मजानी सैंडविच खावानुं तो पछी फटाफट आनी रीत लखी लो। આજે બનાવીશું ગલકા સિંગદાણાનું શાક। ગલકાનું શાક તો મને બિલકુલ નહીં ભાવતું। બધાના આ ડાયલોગ હોય છે કે ગલકાનું શાક નથી ભાવતું ના એટલે આપણે શું આપણે કરી શકીએ કે આમ ભાવે આપણને એટલે જ હું સિંગદાણા ઉમેરું છું અને કેપ્સિકમ પણ ઉમેરું છું। પછી આની અંદર ટમેટાની પ્યુરી ઉમેરી શકાય છે। અચ્છા હા ઓકે એટલે આમ થોડું ટેસ્ટી શાક બનવાનું છે। હા તું ટેસ્ટ કરીને કહેજે કેવું બન્યું છે પછી મને કહેજે। ઓકે તો શરૂ કરીએ। હા पहले आपणे सिंगदाणा क्रश करी लईशुं। अत्यारे आपणे अर्धो बाउल सिंगदाणा क्रश करीशुं। सिंगदाणाने आपणे आवा क्रश करी लेवाना छे। हवे 5 मोटी चमची तेल लईशुं। खासुं वधु। हाँ मारी मम्मी जरे एक खाटा गलका बनावे ए आम थोड़ा चाले एवा होय खीचड़ी साथे चाली जाए। साची बात छे। तेल गरम थाय पछी जीरुं उमेरीशुं। अर्धी चमची जीरुं। गलकानुं शाक छे ने ग्रेवी साथे भी बहु ज मस्त लागे छे। हाँ अने दही वाळुं ज्यारे करीए ने त्यारे एनी अंदर खाली अर्धी चमची बेसन उमेरी देवानुं। अच्छा हाँ तो एनाथी भी बहु मस्त टेस्ट आवे छे। ओके हवे आनी अंदर आपणे सिंगदाणानो भुक्को उमेरीशुं। सिंगदाणानो भुक्को थोड़ो सेकी लेवानो छे। बराबर केटलो लीधो अत्यारे आपणे? अत्यारे आपणे 5 मोटी चमची लीधो छे। सिंगदाणानो भुक्को नाखवाथी शुं थशे के गलकामांथी जे पाणी छूटुं पड़े छे ने ए सिंगदाणानो भुक्को एब्सोर्ब करी लेशे अने सब्जी बहु मस्त बनशे। हा हा गलकाना शाक में एवुं ज होय के ज्यारे आपणे वघारीए ने त्यारे घणुं बधुं देखाय पण ज्यारे बनी जाय ने त्यारे एकदम शोषाई गयुं होय। साची वात छे। हवे आनी अंदर केप्सिकम उमेरी दईशुं। आ अर्धुं में केप्सिकम समारी लीधुं छे। हवे 4 कप जेटलुं पाणी उमेरीशुं। मसाला करी दईए। मीठू स्वाद मुजब। अर्धी चमची लाल मरचू पाउडर, 5 चमची हळदर पाउडर, एक मोटी चमची धाणा जीरु पाउडर, आदू लसणनी पेस्ट उमेरवानी छे अर्धी चमची, जीरु पाउडर अर्धी चमची अने गरम मसालो ए पण अर्धी चमची। हवे आनी अंदर गलका उमेरी दईशुं। आ मैं एने गोळ कट करी लीधा छे, बे नंग गलका लीधा छे। हाँ, लगभग मैं 250 ग्राम गलका लीधा छे। ओके, गलका पण चाखीने सुधारवा पड़े कारण के घणी वखत कड़वू आवी जतुं होय छे। हां, आवी जाय छे। हवे आनी अंदर फरीथी पाणी उमेरीशुं। 1 कप पाणी उमेरवानुं छे। हलावी लईए। हवे आने 5 मिनिट माटे ढांकीने थवा देवानुं छे। संगीता, चढ़ी गयुं छे शाक? हाँ, चेक करी लईए। ओके, बहुत सरस रसो थयो छे। खावामां पण एटलुं टेस्टी लागे छे। यस, गैस ऑफ कर दईए। कोथमीर उमेरी दईए। हवे सर्व करी दईए। हाँ, गलकाना शाकनो एक फायदो छे के ते फटाफट चढ़ी जाय छे। यस, मस्त लचका पड़तुं शाक छे એટલે ખીચડી સાથે સરસ લાગે ને। હા, ખીચડી, પરાઠા, ભાખરી। આ જોઈને કોઈ એવું નહીં કહે કે મને ગલકાનું શાક નથી ભાવતું, ખાસ કરીને તું। હવે કોથમીરથી ગાર્નિશ કરી દઈએ। तो तैयार है सौने भावे गलका सिंगदाणानुं शाक। यस, तो हवे रेग्युलर गलकानुं शाक न बनावता, आ कंईक नवुं छे। आ ट्राय करजो अने एना माटे लखी लेजो आनी रीत। तो सौथी पहेला आपणे छे ने दही लेवानुं छे, एने सरखुं फेटी लेवानुं छे, स्मूथ करी लेवानुं छे एकदम। सरस फेटाई गयुं छे। हवे एमां आपणे काश्मीरी लाल मिरचीनो पाउडर नाखशुं। दूध चमची जेटलो लईए छे अने एने मिक्स करी लईए छे। आनी जग्याए जे काश्मीरी आखा लाल मरचा आवे छे एने पलाड़ी अने एनी पण पेस्ट करीने तमे आमां एड करी शको छो, ए पण सरस लागे छे। तमे कहो के कोई ग्रेवी के कोई पेस्ट नथी बनवानी, तो अत्यारे आपणे जे बनावी रह्या छे ए शुं छे? ए दही छे फक्त। दहीनी अंदर आपणे मरचुं एड कर्युं छे। एटले एम नहीं, आने कहेवाय शुं? आ ग्रेवी माटे प्रिपरेशन करी रह्या छे। हां, ग्रेवी नथी एक्चुअली, पण कई अपने थिकनेस माटे जोईए छे एटला माटे आपणे दहीनो यूज करी रह्या छे। एटले काश्मीरी दम आलूनो बेज ज आ छे, राइट? ओके, एंतर आम केवुं होय के ज्यारे रूटीन में काश्मीरी दम आलू आपणे बनावीए ने तो एनो एक भाग होय दही, पण अत्यारे आखो ए बेज ज छे। हां, त्यारे आपणे 1 के 2 चमची यूज करता होईए छे, अत्यारे आपणे आखो बेज ज दहीनो लीधो छे। हवे आने रेवा दઈએ छे। नाना बटेटा लीधा छे, बेबी पोटेटो, एने आपणे 2 सीटी वगाड़ी अने बॉइल करी लीधा था अने एनी छाल काढ़ी लीधी छे। हवे आने आपणे काटा चमची थी एनी अंदर काणा करी लईए जेथी करीने सरका अंदरथी पण तळाई जाय। आवी रीते एने होल करी लेवाना छे। आवी ज रीते बधा बटेटाने आपणे काणा पाडी लईए छे। बटाकी बाफती वखते जो कदाच मीठू नाखवानुं आपणे भूली जईए ने तो बहु चिंता करवानी जरूर नथी कारण के आने तळती वखते आपणे अंदर एड करी ज शकीए छे। हां, अने तेम छतां जो तमे तळती वखते बी तमारे न नाखवुं होय ने तो ज्यारे बटेटा बफाई गया होय ने त्यारे ज गरम गरम छाल काढी अने उपरथी तमारे नाखी देवाना अने एक साइड मूकी देवाना, तो पण एमां मीठू चढ़ी जाय छे। हां हां, घणा लोको एवी रीते फोलीने अंदर मसालो पण करे छे, हळदर मरचुं ने एवी रीते नाखीने पण थोडो टाइम आम रेस्ट आपता होय छे। हां, अने काश्मीरी दम आलू में तो प्रॉपर आपणे काश्मीरी दम आलू ज्यारे बनावीए ने त्यारे एमां मावानुं स्टफिंग आवे छे अंदर। એ માવાનું સ્ટફિંગ પણ આપણે બટેટાને અડધું કટ કરી વચ્ચેથી સ્કૂપ કરી અને અંદર તમે માવાનું સ્ટફિંગ ભરી શકો છો. તમારે માવાનું ન ભરવું હોય તો ચીઝ, પનીર કે વેજીટેબલ્સનું પણ તમે સ્ટફિંગ લઈ શકો એમાં. હવે બટેટાને તળી લઈએ. અને કેવા તળવાના છે? અને ગુલાબી થાય ને એવા. જો સરસ કલર પકડાવા માંડ્યો છે. અને આપણે પૂરેપૂરા બાફીને પછી તળીએ ને તો પણ એટલી મજા નથી આવતી, થોડા અધકચરા રાખવા જ પડે તો જ એ તળાય, નહીં તો તમે તળો ત્યારે તળતી વખતે એ તૂટી જ જાય. સ્ટફિંગ પણ તમારે આની અંદર ભરવું હોય ને તો પણ બે જ સીટી કરવાની. જો બટેટા સરસ તળાઈ ગયા છે, હવે એને બહાર કાઢી લઈએ. ઘણા લોકો આમ તળેલું ખાવાનું પ્રિફર નથી કરતા હોતા, તો એ લોકો આમ બટાકા આખા બાફીને લઈ શકે. એમને બાફીને પણ તમે એને ડાયરેક્ટ બનાવી શકો, તેમ છતાં થોડો તમને આવો ટચ જોતો હોય તો અપ્પમનું વાસણ આવે છે. અપ્પમના વાસણમાં થોડું થોડું તેલ મૂકી અને બટેટાને શેકી લેવાના, સરસ શેકાઈ જાય છે. અચ્છા, હા, આ સારો ઓપ્શન કહેવાય. હવે આપણે શાક તૈયાર કરી લઈએ. તેલ લઈએ છીએ 2 ચમચી. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે ખડા મસાલા એડ કરીએ છીએ. અહીંયા મેં 2 લવિંગ, 1 તજનો ટુકડો, 1 મોટી એલચી અને 2 નાની એલચી લીધી છે, એ એડ કરીએ છીએ. એની સાથે 1 ચમચી વાટેલું લસણ લઈએ છીએ. હવે તમે લસણ વગરનું પણ બનાવી શકો છો. અહીંયા લસણ તમારે એડ નહીં કરવાનું, એટલે કાંદા લસણ વગરની જે આપણે શાક બનાવતા હોય એવી રીતનું બને. હા, ઘણી વખત કેવું બટેટા ખાતા હોય ઘણા પણ કાંદા લસણ ના ખાતા હોય, તો તમે કાંદા લસણ વગરનું બનાવી શકો. આમાં લીલું મરચું કે એવું કંઈ નથી ઉમેરતા? ના, આપણે આમાં કંઈ જ નથી ઉમેરતા. હવે આમાં આપણે થોડા મસાલા કરી લઈએ છીએ. 1/2 ચમચી ધાણા જીરું પાવડર લઈએ છીએ, 5 ચમચી હળદર લઈએ છીએ, 1/2 ચમચી લાલ મરચું લઈએ છીએ. આ મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. 1 ચમચી કિચન કિંગ મસાલો લીધો છે આપણે. હવે આને મિક્સ કરી અને તરત એમાં આપણે પાણી નાખવાનું છે, જેથી મસાલા બળી ન જાય. જો આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણે 1 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. જો કેવી સરસ સુગંધ આવે છે. અને 2 મિનિટ માટે થવા દઈએ છે. જો તેલ છૂટું પડવા જ માંડ્યું છે. હવે એમાં આપણે તૈયાર કરેલું દહીં નાખી દઈએ છે. મિક્સ કરી લઈએ. એકદમ માઇલ્ડ ફ્લેવરનું આ શાક તૈયાર થશે. હા, જો કાંદા ટમેટાની ગ્રેવી વગર પણ સરસ ઠીક થઈ ગયું છે. આમ ખબર ના પડે કે નથી ઉમેર્યું આમાં. હા, હવે આમાં આપણે 1 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. આમાં આપણે આવી રીતે દહીં ઉમેરીએ છીએ તો ફાટી જવાનો ભય નથી રહેતો, એટલા માટે જ આપણે સૌથી પહેલા મસાલા કર્યા, એમાં પાણી એડ કર્યું, એ પાણીને પણ આપણે થોડું ઉકળવા દીધું અને પછી દહીં નાખ્યું, એટલે દહીં ફાટે નહીં. ઓકે, જો કદાચ પાણી ના ઉકળ્યું હોય અને એની પહેલા આપણે દહીં ઉમેરીએ તો ફાટી શકે, તો ફાટી જાય. તમે મસાલા કરીને તરત દહીં નાખી દો તો પણ દહીં ફાટી જાય. અચ્છા, પાણી આવી જાય ને એટલે પાણી ઓલરેડી ગરમ થઈ ગયું હોય, પછી તમે દહીં એડ કરો ને એટલે. અને દહીંને ફેટવાનું કારણ જ એ છે કે તમે ફેટી લો ને એટલે એનું ફાટવાનું થોડું ઓછું થઈ જાય. હવે એમાં મીઠું એડ કરીએ, સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છીએ. અડધી ચમચી કસૂરી મેથી લઈએ છે, હાથેથી ક્રશ કરીને નાખી દેવાની છે. હવે મિક્સ કરી લઈએ. હવે બટેટા એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. અને બીજું કે દહીંને જો આપણે વધારે કૂક કરીએ તો પણ ફાટી જાય કે પછી કઈ પ્રોબ્લેમ ના? હવે તો આપણે કૂક કરી જ રહ્યા છે એટલે કઈ હવે નહીં ફાટે. ના, 2 મિનિટ માટે બટેટા સાથે ગ્રેવીને ઉકળવા દઈએ છે. હમણાં આપણે જે થોડા કાણા પાડે છે એના લીધે ગ્રેવી થોડી અંદર સુધી જશે. હા, જો સરસ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈએ. 2 ચમચી ફ્રેશ ક્રીમ એડ કરીએ છે. 1 ચમચી કોથમીર લઈએ છે. હવે એને મિક્સ કરી લઈએ. કાશ્મીરી દમ આલુ તૈયાર છે. સર્વ કરી લઈએ. ઉપરથી થોડી કોથમીર લઈએ છે. ફ્રેશ ક્રીમ લઈએ છે. તો તૈયાર છે કાશ્મીરી દમ આલુ. યસ, કાશ્મીરી દમ આલુની એકદમ ક્વિક અને ઇઝી રેસીપી તમને મળી ગઈ છે. હવે તો ઘરે ચોક્કસથી બનાવજો. હા, લકી લરી.